નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય અર્થશાસ્ત્રમાં નાણું અને નાણાંનો પુરવઠો એને વિષયનો છે. આપણે સૌ જાણીએ છીએ કે નાણાકીય અર્થશાસ્ત્ર મોનેટરી ઇકોનોમિક્સમાં જે આરંભના વિષયો છે, મુદ્દાઓ છે, તેમાં આ મુદ્દાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, નાણાંના પુરવઠામાં વધારો થાય, ઘટાડો થાય તો શું થાય અને નાણાંના મહત્ત્વના કાર્યો કયા કયા છે, એ બધી બાબતો વિશે આપણે વાત કરવાની છે. ને નાણાંનો પુરવઠો કોને કહેવો, એટલે કે એની વ્યાખ્યા શું છે, એને વિશે પણ આપણે વાત કરવાની છે. પણ એક બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે નાણું એ માણસ જાતે કરેલી એક માન શોધ છે. વિદ્યાર્થી મિત્રો, બહુ વર્ષો પહેલાં, એટલે લગભગ 100-200 વર્ષ પહેલાં વસ્તુ વિનિમય થતો હતો અને માણસ જાત લગભગ 5-1000 વર્ષ સુધી વસ્તુ વિનિમયમાં જ કામ કરતી હતી, વેપાર કરતી હતી. બહુ તો સોના ચાંદીના સિક્કા અથવા જેને આપણે સોના મોહર એવું કહેતા હોઈએ છીએ એ વપરાતા હતા. અને લગભગ 19મી સદીમાં માણસ જાતે આ નોટો અને સિક્કાની શરૂઆત કરી કે જે સોના ચાંદીના ના હોય. એટલે એવું કહેવામાં આવે છે કે 19મી સદીમાં અનેક મહત્ત્વની વૈજ્ઞાનિક શોધો હતી, ટેલિફોન શોધાયો ને રેલવે આવી ને વગેરે વગેરે વગેરે, એમ અનેક બાબતો કહેવામાં આવે છે. એની સાથે બે બીજી મહત્ત્વની શોધો થઈ, એક નોટ, આ 5 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની, 500, 1000ની નોટ, કાગદી નાણું, અને બીજી જે વોટ, એટલે મત, રાજકારણમાં મત અને અર્થકારણમાં નાણું. આ નોટ અને વોટ એ બહુ જ મહત્વની શોધો છે, કારણ કે નોટ છે તે અર્થતંત્રમાં સ્વતંત્રતા આપે છે અને વોટ છે તે રાજકારણમાં સ્વતંત્રતા આપે છે. એટલે એવું કહેવાય છે કે આમ તો અનેક શોધો છે, પણ અગ્નિની શોધે માણસને શું, એટલે સંસ્કૃતિના પાયામાં અગ્નિની શોધ છે. બરાબર, શીખ્યો અને સુસંસ્કૃત જીવતા શીખ્યો. એ રીતે સમગ્ર ભૌતિક વિજ્ઞાનના પાયામાં ચક્રની શોધ છે. એ ચક્રોએ આપણને ગતિશીલ બનાવ્યા અને એવું જ એક ચક્ર, એટલે આમ સિમ્બોલિક ગોળ જ છે એ નાણું, એ અર્થકારણમાં, અને શાહ સાહેબે કીધું એમ મત એ રાજ્યશાસ્ત્રમાં પાયાની શોધ છે. અને શાહ સાહેબની વાત બહુ સાચી છે કે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો આ એક ભેગો સમન્વય હતો, કારણ કે લોકશાહીની સાથે નાણાંનો ઉદય, મતની સાથે જ નાણાંનો ઉદય પણ બહુ અગત્યનો બન્યો. કારણ કે એક સત્તા હોય જે નાણાંની પાછળ ઉભી હોય, એ બાબત આ નાણાંની શોધ અને એના અર્થતંત્રમાં જે લાભ છે એના માટે બહુ અગત્યની બની. પણ આ નાણાંની શોધ નહોતી ત્યારે સાકા પ્રથા હતી, વસ્તુ વિનિમય પ્રથા હતી. અને જેમ જેમ સમાજ વિકસતો ગયો, ઇકોનોમિક્સ રીતે કહીએ તો શ્રમ વિભાજન થતું ગયું, વિશિષ્ટીકરણ થતું ગયું, એમાં નાણું બહુ અગત્યનું બનતું ગયું. અને એક બહુ જ રમૂજી કલ્પના પણ છે કે આજે જે વિશ્વ આપણી સામે છે એનો પાયો નાણું છે. જો નાણું આપણે કાઢી નાખીએ, નાણું પાછું ખેંચી લઈએ, એક મિનિટ માટે આપણે કલ્પના કરીએ કે 2010માં આપણે નાણું ઉગાડીએ અને જૂની વસ્તુ વિનિમય પ્રથા મુજબ ચાલીએ તો કેટલી હાસ્યાસ્પદ સ્થિતિ થાય. ચેનલોથી માંડીને વાહન વ્યવહારથી માંડીને સંદેશા વ્યવહારથી માંડીને બેન્કિંગ ઉદ્યોગથી માંડીને સત્તા અને શેર બજારની જે ઘટનાઓ છે એ બધી ઉપર પૂર્ણ વિરામ મૂકી છે. માત્ર રમૂજ ખાતે પણ તમે એક એવી કલ્પના કરો કે નાણું નથી, અને તો પછી આ અપડાઉન, આ ચેનલો, આ મલ્ટીપ્લેક્સ, આ મેકડોનાલ્ડ, આ દુનિયાનો વિચાર કરો કે દરેક મુસાફર છે એ પોતાના હાથમાં પેલી જૂની વસ્તુ વિનિમય પ્રથા મુજબ પોતાની પાસે જે છે એ વસ્તુ લઈ અને મુસાફરી કરશે, અને મુસાફરીના બદલામાં એક મુસાફર હાથમાં બાજરીનો તેલો લઈને આવ્યો છે, બીજો ઘઉંનો તેલો લઈને આવ્યો છે, ત્રીજો એને બનાવેલા ચપ્પલ લઈને આવ્યો છે, ચોથો એને બનાવેલા લાકડાની કોઈ મૂર્તિ લઈને આવ્યો છે. એના પર આપણે શું લઈને જઈએ? આપણે તો અભ્યાસકો છે, આપણે તો કંડક્ટર અને ડ્રાઈવર ને ભાષણ આપવું પડે. કંડક્ટરને કેવું પડે કે એ મુજબતા માં તારે જે કોઈ પ્રશ્ન હોય તું કર અને અમે તારો અજ્ઞાન દૂર કરીએ અને એના બદલામાં તું અમને મુસાફરી કરે. પ્રદેશની ચેનલ નો માલિક છે ત્યાં પહોંચે છે. પણ માનો કે વસ્તુ વિનિમય પ્રથા હોય
સુવર્ણ ધોરણ આવ્યું કે ભાઈ નાટો ને સિક્કા એટલા જ છાપવાના કે જેટલું સોનું બેંકો પાસે હોય, એટલે એ સુવર્ણ ધોરણ આવ્યું. એ સુવર્ણ ધોરણ પણ કહ્યું અને આધુનિક નાણું જે અસ્તિત્વમાં આવ્યું ચલણી સિક્કા અને નોટોનું તે 19મી સદીમાં આવ્યું અને પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું પછી બધા ચલણોમાં સુવર્ણ ધોરણ જતું રહ્યું એક અમેરિકન ડોલર સિવાય. કે જ્યારે રિચર્ડ નિક્સન જ્યારે પ્રેસિડેન્ટ હતા ત્યારે એમણે અમેરિકન ડોલરનું પણ સુવર્ણ ધોરણ છોડ્યું. સુવર્ણ ધોરણનો અર્થ એવો થતો હતો વિદ્યાર્થી મિત્રો કે જેટલું સોનું હોય એટલા જ નોટો અને સિક્કા છપાય. એટલે કે દાખલા તરીકે જો ભારતની રિઝર્વ બેંક પાસે 100 કરોડ રૂપિયાનું સોનું હોય તો એ 100 કરોડ રૂપિયાની જ નોટો અને સિક્કા છાપે, એનાથી વધારે ન છાપે. તો એવું સુવર્ણ ધોરણ હતું. એ સુવર્ણ ધોરણનો અંત આવ્યો પહેલા વિશ્વયુદ્ધ પછી અને હવે સરકારો ગમે તેટલા નાણાં છાપે છે જરૂરિયાત અનુસાર, એના ઉપર કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી. એ રીતે આપણે નાણાંને જોઈએ છીએ. માર્શલની વ્યાખ્યા આપણને ભાઈ સંજયભાઈ સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, નાણું એટલે શું? હવે આપણે નાણાંની વ્યાખ્યા તરફ જઈ રહ્યા છે. તો સામાન્ય અર્થમાં એવું કહેવાય કે કોઈક એક વસ્તુનો જે જથ્થો છે કે પદાર્થ છે તમારે લેવો છે અને એના માટે તમે શું કરો છો. તો કોઈ પણ સમય અને સ્થળે શંકા કે વિશેષ તપાસ વગર વસ્તુ અને સેવાઓના ખરીદ વેચાણના માધ્યમ તરીકે જેનો સ્વીકાર થતો હોય તો તેને નાણું કહેવાય. આવું માર્શલ કહે છે. વિદ્યાર્થી મિત્રોનો અર્થ એવો થાય કે દાખલા તરીકે તમારે કોઈ એક પેન લેવી છે, તો પેન લેવી છે તો કંઈક એના બદલામાં તમારે આપવું પડે છે. માર્શલ એવું કહે છે કે તમે રૂપિયો આપો, ડોલર આપો કે પાઉન્ડ આપો, એવી વાત નથી. એને શું આપો છો? દાખલા તરીકે મેં એમને કોઈ પદાર્થ આપ્યો, મેં એક સોનાનો ટુકડો આપ્યો, એના બદલામાં મેં કંઈક આપ્યો, તો એ ભૂમિકા નાણાની છે. પછી એ નાણા કીય રીતે હોય કે અન્ય કોઈ પણ રીતે હોય એ પણ હોઈ શકે છે. સાથે એ બાબત છે કોઈ પણ શંકા કે એક વખત સીધી સાદી વાત છે કે હું તમને 100 રૂપિયાનું બંડલ આપું કે ભાઈ લો આ 10,000 રૂપિયા છે અને તમે આમ કરીને જોઈ લેશો, તમને એના પર કોઈ શંકા નહીં થાય કારણ કે તમે એ નાણાથી વાકેફ છો. વિશેષ તપાસ કે એવું નહીં કહો કે ભાઈ તમને મને આ 100 રૂપિયાનું બંડલ આપ્યું તો હું 2-3 જણાને પૂછી લઉં કે આ બરાબર જ 100 રૂપિયાનું બંડલ છે ને, અને વિશેષ તપાસ નથી કોઈ કરાવવામાં આવતી. અને સ્થળ સ્થળ અને એ તો બાદ નથી અહીંયા કે ભાઈ સમયનો બાદ નથી. એવું ના હોય કે ગાંધીનગરમાં નાણું ચાલે, અમદાવાદમાં ના ચાલે. હવે તો દુનિયાના મલ્ટીપલ દેશોની અંદર પણ આ વસ્તુ ચાલે છે. અને સમય 24 કલાક ગમે ત્યારે સોદા થાય એવું જરૂરી નથી કે 11-12 કચેરીનો સમય હોય કે 11-5 સમય હોય એમાં જ નાણાકીય વ્યવહાર થાય પછી આ નાણું એક આગળ છે, એવું નહીં. ઇન શોર્ટ, વિશેષ તપાસ, શંકા, સમય, સ્થળ, બાજ બધું બાદ કરતા જે કઈ રીતે એકદમ સરળતાથી જેનો વહીવટ થતો હોય તો તેને એ માધ્યમને નાણા તરીકે ઓળખવામાં આવે છે તેમ માર્શલ કહે છે. બીજી એક વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે કોઈ વસ્તુ વિનિમયના માધ્યમ, મૂલ્યના માપદંડ, અન્ય સંગ્રહના સાધન તરીકે સર્વ સ્વીકાર્ય હોય તો તેને નાણા તરીકે ઓળખવામાં આવે છે. વિનિમયનું માધ્યમ અત્યારે મેં તમને ભણાવી દીધું કે એક વસ્તુના બદલામાં તમે કંઈક આપો છો. મૂલ્યનું માપદંડ, તમે આર્થિક તાકાત કેટલી ધરાવો છો એ માપદંડ નાણાથી માપવામાં આવે છે. સંગ્રહનું સાધન, સંગ્રહ અહીંયા શબ્દ એવો આવ્યો એટલે મારે પેલો તમને તુષ્ટિગુણ અને નાણું એ બે સમજાવી દઉં એટલે ફટાફટ તમને સંગ્રહ સમજાઈ જશે. સંગ્રહ એટલે શું? કે લોકો અત્યારે એક આનંદ અનુભવે છે. સંગ્રહ એટલે કે મારી પાસે આટલા રૂપિયા છે. અને નાણાંનો તુષ્ટિગુણ જેમ જેમ સંગ્રહનું સાધન વધતું જાય તેમ વધે છે. 5 રૂપિયા તમારી પાસે હોય તો તમને આનંદ પૂરેપૂરો જ હોય છે 100%. જ્યારે જરૂરિયાત તમારી 3 રૂપિયાની હોય, 50 કરોડ તમારી પાસે ભેગા થાય ત્યારે તમને સંગ્રહમાં વધારે રસ છે. આવી બાબત પણ અહીંયા જોઈ શકાય છે. હાજી નિતેન્દ્રભાઈ, હા, આ બાબતમાં એક સરસ વાત જો વિદ્યાર્થીઓને ગળે ઉતરી જાય એ રીતે આપણે કરીએ, હાજી, તો મીડિયમ, મેજર, સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટોક, યસ, આ ચાર જે નાણાના ફંક્શન છે. મીડિયમ એટલે માધ્યમ, વિનિમય દેવાને લેવડ દેવડનું માધ્યમ નાણું,
મીડિયમ મેઝર, મેઝર એટલે જેમ ફૂટપટ્ટી લંબાઈ માપે છે એમ નાણું જે છે એ મૂલ્ય માપે છે. મેઝર સ્ટાન્ડર્ડ એટલે વિલંબિત ચુકવણી, ધોરણ એટલે જેમ આપણે કહીએ છીએ સોનું કે એવું કઈ નથી આપતા, બલકે વિલંબિત ચુકવણી એટલે આજથી મહિના પછી વર્ષ પછી તમને જે આપવાનું હોય નાણાંના સ્વરૂપમાં, અને એમાં ઇન્ટરેસ્ટ ઉમેરાય છે વ્યાજ એટલે મૂલ્ય માપદંડ. અને સંગ્રાહક, મૂલ્યનો સંગ્રાહક બેંકમાં મૂકે, ખેડૂત પોતાનું આખા વર્ષની ઉપજ ખટારો ભરીને લઈ આવે અને ખીચું ભરીને નાણા લઈ આવે અને સંતોષ અનુભવે છે. બહુ સરસ વાત છે. અને આ જે છે મીડિયમ મેઝર સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટોક, આ ચાર ફંક્શન એટલે સિડવિક પણ એવું કહે છે કે જે નાણાંનું કાર્ય કરે એ નાણું, મની ઇઝ વોટ મની ડઝ. તો હેમંતભાઈ સાહેબે પણ જે વાત કરી એના સંદર્ભમાં પણ અત્યારે સિસ્ટમની પણ જો હું થોડી વાત કરું તો વર્તમાન જે નાણું બહાર પાડવાની મેથડ છે એમાં કેન્દ્ર સરકાર ચલણી સિક્કાઓ બહાર પાડે છે અને 2 રૂપિયાથી માંડીને 10,000 સુધી તમામ જે નાણું બહાર પાડે એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. અને એ મુજબ 1956 થી આપણે ત્યાં દશાંશ પદ્ધતિ આવી, એટલે 1 પૈસાથી 5 રૂપિયા સુધીનું જે છે એ મુંબઈ, હૈદરાબાદ અને કલકત્તાની ટંકશાળ બહાર પાડે છે અને આ બધું એને સાંકેતિક નાણું કહેવાય છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે 2, 5, 10, 50, 100, 500, 10,000 સુધીની, પણ એમાં સિસ્ટમ એ ન્યૂનતમ અનામત પદ્ધતિ છે. એ 1957ના કાયદા પ્રમાણે 115 કરોડનું સોનું રાખવાનું અને 85 કરોડની વિદેશી જામીનગીરીઓ રાખવાની. ફરીવાર કાયદા પ્રમાણે ભારતને લઘુત્તમ વિદેશી જામીનગીરીઓ આ અપનાવી છે એ મુજબ 115 કરોડનું સોનું અને 85 કરોડની વિદેશી જામીનગીરી, આમ ઓછામાં ઓછી 200 કરોડની અનામતો રાખી એના ચલણના પીઠબળ તરીકે નાણાંનો પુરવઠો એ બહાર પાડવાનો છે, એટલે કે નાણું બહાર પાડવાનું છે. આ સિસ્ટમ અત્યારે ભારતની વર્તમાન નાણાકીય વ્યવસ્થાના સંદર્ભમાં આપણે વાત કરી શકીએ. એટલે મિતેન્દ્રભાઈએ જે વાત કરી એને થોડીક આપણા ભણવાના મુદ્દાની રીતે ચર્ચાની જરૂર છે અને એને થોડા આપણે ઊંડાઈથી સમજીએ કે સિડવિક કહે છે કે જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંની આ સરળમાં સરળ વ્યાખ્યા ગણાય પણ આ અઘરામાં અઘરી વ્યાખ્યા છે. એનું કારણ એ છે કે જે નાણાંનું કાર્ય કરે તે નાણું, એટલે તમારે જવું પડે નાણાંના કાર્યોમાં. એટલે બીજા સ્ટેપમાં તમે નાણાં કયા કયા કાર્યો કરે, નાણાંના કાર્યો કયા, તો કે વિનિમયનું માધ્યમ છે, મૂલ્યનું સંગ્રાહક છે, વિલંબિત ચુકવણીનું ધોરણ છે અને મૂલ્યનું માપદંડ છે. તો વાત એ છે કે વિનિમયના માધ્યમ તરીકે કોણ કોણ કામ કરે છે, તમે કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં શું શું આપો છો, શું એ બધું નાણું છે. એટલે કે તમે ચેક આપીને પણ વસ્તુ ખરીદો છો, હવે ક્રેડિટ કાર્ડથી પણ વસ્તુ ખરીદો છો, અગાઉના જમાનામાં સોનું કે કિંમતી પથ્થરો આપીને ખરીદતા હતા, એનાથી પણ પહેલાનો જે જમાનો હતો એમાં પશુઓની લેવડ દેવડ પણ થતી હતી. તો જે તે સમયે વિનિમયના માધ્યમ તરીકે જેણે જેણે કામ કર્યું એ બધાને આપણે શું નાણું કહીશું. એની સાથે બીજું કાર્ય જો જોઈએ તો મૂલ્યનો સંગ્રહ. તો નાણાંની એકચ્યુઅલમાં શોધ બે બાબતમાં, એટલે કે સાટા પદ્ધતિમાં જે બે તકલીફ હતી, એક તો સામસામી જરૂરિયાતોનો મેળ બેસાડવો, પણ બીજી એક તકલીફ હતી કે ખેડૂત એક સમયે ઘઉંનું પુષ્કળ ઉત્પાદન કરતો હતો પણ પછી એ ઘઉંને સંગ્રહી શકતો નહોતો, એટલે એણે ગમે તેટલા મૂલ્યના ઘઉં બનાવ્યા હોય પણ એ અમુક સમય પછી તો એને વાપરી જ નાખવા પડે અને બગડી જાય, તો એના બદલામાં એને કશું મળતું નહોતું. એટલે એણે મહેનત કરીને જે મેળવ્યું એને બચાવી શકતો નહોતો. એટલે એક એવું આપણી પાસે સાધન હોવું જોઈએ જે આપણે જે મૂલ્ય સર્જ્યું એનો સંગ્રહ કરી શકે. નાણાંની શોધ આ બીજા કારણસર પણ થઈ છે કે મૂલ્યનો સંગ્રહ કરે. એટલે આજે 1 કરોડ રૂપિયાના સફરજન કે 10 લાખ રૂપિયાના ઘઉં કે 2 લાખ રૂપિયાની શેરડી ખેડૂત બનાવે છે, એ બજારમાં વેચીને 2 લાખ રૂપિયા લઈ લે છે. એ 2 લાખ રૂપિયા નોટોમાં હોય કે પછી બેંકમાં ડિપોઝિટ કરે તો એ સંગ્રહી શકે છે અને 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી એ મૂલ્ય પાછું મેળવી અને એની બદલીમાં બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકે છે. ફુગાવહ પણ મૂલ્ય સાચવવાની ઘટના બરોબર થતી નથી અને નાણું એનું કામ બરોબર બજાવી શકતું નથી, પણ મૂળ નાણાંનું કામ છે બીજું, કે મૂલ્યનો સંગ્રહ કરવાનું. એટલે આ સંદર્ભમાં કે ખરીદ શક્તિને ટકાવી રાખે, એટલે જ ફ્રીડમેન એમ કહે છે કે ખરીદ શક્તિનું હંગામી સંગ્રહ સ્થાન એટલે નાણું. એટલે જે સ્વરૂપમાં તમે ખરીદ શક્તિને ટકાવી શકો છો તમારી પાસે એ નાણું છે. વિલંબિત ચુકવણીનું ધોરણ અને મૂલ્યનું માપદંડ, એટલે કે આપણા જે બધા જ હિસાબો છે આપણો માપદંડ છે કે આ વસ્તુ 100 રૂપિયાની, આ વસ્તુ 5 રૂપિયાની,
એટલે પેલી 5 રૂપિયાની વસ્તુ પેલી 100 રૂપિયાની વસ્તુ એટલે પેલી વસ્તુ કરતા પેલી વસ્તુ 20 ગણી વધારે મોંઘી છે એમ બંને નું મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. હવે તો આપણે એ મૂલ્ય ની ગણતરી એટલે સુધી લઈ ગયા કે એક માણસ નું મૂલ્ય 5,000 રૂપિયા અને બીજા માણસ નું મૂલ્ય 50,000 રૂપિયા. ગમત તો ત્યારે પડે છે જયારે 2 એક્સિડન્ટ માં લોકો મરી જાય, પણ જો રેલવે માં મરી ગયા હોય તો સરકાર 1 લાખ આપે છે અને વિમાન માં મરી ગયા હોય તો 5 લાખ આપે છે અને બંને નું મૂલ્ય બદલાઈ જાય. એટલે મૂલ્ય ના માપદંડ તરીકે પણ નાણું આવું કામ કરે છે. અને ઘણી વખત લોકો ને જે નાણા ભ્રમ ઉભો થાય છે એના કારણે પણ એ લોકો આ માપદંડ નું જે મૂળ સાધન છે એને સમજી શકતા નથી. તો આપણે ચારે બાબત ને બહુ સૂક્ષ્મ રીતે પણ સમજવાની જરૂર છે કે નાણું કોણ તો તે નાણાનું કાર્ય કરે તે નાણાના કાર્યો કયા તો વિનિમય નું માધ્યમ, મૂલ્ય નો સંગ્રહ, વિલંબિત ચુકવણી નું ધોરણ અને મૂલ્ય નું માપદંડ. હવે આ જે કરે એ વસ્તુ એટલે નોટ દ્વારા થાય તો નોટ, સિક્કા દ્વારા થાય તો સિક્કા, ચેક દ્વારા થાય તો ચેક, એ બધું નાણું છે. અને આ બધું જ ખરીદીઓને અસર કરશે, વેપારને અસર કરશે, અર્થતંત્રને અસર કરશે. એ સંદર્ભમાં હવે પછી આપણે જે સમજવાના છીએ તે નાણાના પુરવઠાને ધ્યાનમાં લેવું બહુ જરૂરી છે. નાણાના લક્ષણો વિશે આપણે થોડીક વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો સંજયભાઈ આપણને આ બાબત સમજાવશે. વિદ્યાર્થી મિત્રો નાણાનું લક્ષણ શું? તો પહેલી વાત તો એ છે કે જે મૂળ વાત આપણે વ્યાખ્યામાં સમજી ગયા હતા એ જ વાત છે, પણ એની વધારે ચર્ચા એટલા માટે નહીં કરીએ કારણ કે ઓલરેડી અત્યારે કાર્તિકભાઈ નીતેન્દ્રભાઈ આપણને સમજાવ્યું. સર્વ સામાન્ય સ્વીકૃતિ એનો અર્થ એ થાય વિદ્યાર્થી મિત્રો કે આ વસ્તુ એવી છે કે બધી જગ્યાએ સર્વ સામાન્ય છે અને બધાનો સારી રીતે સ્વીકાર થાય છે. અને આમ એવું કહેવા જઈએ વ્યાપાર જગત સાથે જો આ મેક્રો ઇકોનોમિક્સ ને આપણે જોડીએ તો તરત જ આપણને ખ્યાલ આવી જશે કે સવારથી તે સાંજ સુધી જે કઈ દૈનિક ક્રિયા થાય છે એ નાણા પાછળની જ ક્રિયા છે. તો આનો અર્થ એ પણ થાય છે કે બધા એને સારી રીતે સ્વીકારે છે. બીજી વાત છે ખરીદ શક્તિ. ખરીદ શક્તિ એટલે મારે કઈ ખરીદવું છે, મારે બંગલો